વૈષ્ણવ યુવા વાડી શાખા દ્વારા શ્રીજીના અલૌકિક મનોરથના દર્શન યોજાયા જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લ્હાવો લીધો દાલિયાવાડી પ્રતાપનગર ખાતે અંદાજે સ્વયં સ્વરૂપ ઠાકોરજી જેમાં કલ્યાણજી રાયજી પ્રભુ નાગિરી રાજ પ્રભુને બિરાજમાન કરીને સમૂહમાં બડો મહાદાન મનોરથ દર્શનના સંયોજક પ્રેરક પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી ધ્વારકેશ લાલજી મહારાજ શ્રી ગૃહ યુવરાજો પૂજ્ય શ્રી આચાર્ય કુમારજી મહોદય શ્રી શરમકુમારજી મહોદય લાલન જનના પરિવાર સહની ઉપસ્થિતિમાં દિવ્ય ભવ્ય અલૌકિક શ્રીજીનો અલોકેક અલૌકિક મનોરથ દર્શન પ્રતાપ પ્રતાપનગર ખાતે યોજાયો પ્રારંભમાં પૂજ્ય શ્રીઓના જનાના પરિવાર ઘડી તો રળિયામની હેજીમારો વાલોજી પધાર્યો અમારે આંગણે એમ પુષ્પોની અમી વર્ષા દ્વારા રંગારંગ ઉષ્માભેર સ્વાગત શાખાનું વાત્સલ્ય મહિલા વૃંદ બાળ સંસ્કાર કેન્દ્ર વાળી તમામ હોદ્દેદારો દ્વારા કાર્યકરો દ્વારા સ્વાગતમાં કરવામાં આવ્યું ષ્ટ પેઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ વચના મૃત દ્વારા જણાવ્યું બ્રહ્મ સંબંધથી ભગવદ સેવા પ્રાપ્ત થાય પુષ્ટિ માર્ગે એ સેવાનો માર્ગ છે

વિપો દ્વારા વાડી શાખા તમામ વૈષ્ણવોને આશીર્વાદ પ્રદાન કર્યા પ્રસંગે વિપોના ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ વિવિધ શાખાના પદ અધિકારીઓ યુવા કાઉન્સિલર નેતિકભાઈ દક્ષેશભાઈ ડેસવત્સલ શેઠ અગ્રવાલ સમાજના પ્રમુખ હેમંતભાઈ અગ્રવાલ હરીશભાઈ દેસાઈ સમસ્ત વૈષ્ણવજન માણિક સમાજ પૂર્વ ઝોન મંત્રી રાજેન્દ્ર જે શાહ ગામવાડા સહિત વિપો શાખા ચેરમેન ઝોનના હોદ્દેદાર કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા વાડી શાખાના સુપ્રીમો પરેશભાઈ વાડી દ્વારા વિપો વાડી શાખાના આગામી સમયમાં શું કરવા જઈ રહ્યું છે તેનો વિચાર રજૂ કરાયો આમ એક યાદગાર મહાદાન મહોત્સવ વાડી શાખા દ્વારા ઉજવાયો